જળ બચાવો અભિયાન સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને તેનો પ્રારંભ મુખ્યમંત્રીના હસ્તે પોરબંદરથી જ કરવામાં આવ્યો છે વાસ્મો અને પાણી પુરવઠા વિભાગ દ્વારા જળ બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે અભિયાનને લઈને પોરબંદરની ની ગુરુકુલ મહિલા કોલેજની ની વિદ્યાર્થીઓએ પણ જળ બચાવો અભિયાનને સાર્થક કરવાની અપીલ કરી હતી કહેવાય છે જળ એ જીવન છે જીવનમાં પાણીની ખૂબ જ ઉપયોગીતા છે હાલ કેટલાક વર્ષોથી વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે પાણીની સમસ્યા સામે આવી રહી છે આ વર્ષે પણ નહીવત વરસાદ થયો છે પીવાના પાણીની સમસ્યા અત્યારથી જ પોરબંદરમાં જોવા મળી રહી છે ત્યારે સરકારે ગાંધીભૂમિ પોરબંદરથી જળ બચાવો અભિયાન શરૂ કર્યું છે ગઈકાલે એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે જળ બચાવો અભિયાન અંતર્ગત ગુરુકુળ મહિલા કોલેજ છે તેમના વિદ્યાર્થીનીઓ સાથે વાત કરશું કે પાણી બચાવવું શા માટે જરૂરી છે નમસ્કાર મારું નામ રાણી પરમાર છે હું ગુરુકુળ મહિલા કોલેજમાં અભ્યાસ કરું છું પાણી બચાવવું શા માટે જરૂરી છે સવારે ઉઠતાની સાથે જ આપણી દિનચર્યા પાણીથી જ શરૂ થાય છે બ્રશ કરવા માટે ત્યારબાદ સ્નાનમાં અને માણસો પાણીનો એટલો વેડફાટ કરે છે કે બિનજરૂરી હોય તો પણ નળ સ્ટાર્ટ રહે છે તો અત્યારે જ જોઈએ છે આપણે કે ત્રણ વર્ષથી વરસાદ ઓછો થતો જાય છે અને જેમ આ વરસાદ ઓછો ને ઓછો થતો જશે તો મને લાગે છે કે આવનારી પેઢી પાણીને જોવું એના માટે મુશ્કેલ રહેશે માટે આપણે પાણી એ જીવન જરૂરિયાતની વસ્તુ છે માટે એને બચાવવું અત્યંત જરૂરી છે જો આપણે જળ બચાવો અભિયાનને ખરા અર્થમાં સાર્થક કરવું હોય તો આ ખેડૂતોની જે સમસ્યા છે સિંચાઈને લઈને એના માટે સરકાર એક સ્ટેન્ડ લઈ શકે છે કે જે નદી અને તળાવો છે તેનું ખોદકામ કરીને તેને પહોળા કરી નાખવામાં આવે અને તેમાં ચેકડેમ્સ બનાવવામાં આવે તો જે પાણી નદીનું દરિયામાં વહી જાય છે જે ચોમાસા દરમિયાન તેને અટકાવી શકાય છે તેને લીધે જમીનના તળ સુધરશે એના લીધે જમીનની ફળદ્રુપતા તો સુધરશે પ્લસ કે ખેડૂતોને જે સિંચાઈની સમસ્યા છે તે દૂર તો ન થઈ શકે પણ હળવી જરૂર થઈ શકે સરકારે જે અભિયાન શરૂ કર્યું છે જળ બચાવ અભિયાન એને તમારું કેટલું સમર્થન મારું નામ ભૂતિયા નિધિ છે સરકારના નિર્ણયમાં અમે સંપૂર્ણ રીતે સાથે જ છીએ અને અમે બનશે એટલી જાગૃતિ બધાને દેવાની કોશિશ કરશું અને બધાને જાગૃત કરવાની કોશિશ કરશું કે પાણીનો ખોટો દુરુપયોગ ના કરવો જોઈએ અને બને તેટલો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરીએ તો ભવિષ્યમાં ગંભીર પ્રશ્ન નહીં સર્જાય અને આપણી માટે પાણી મળી રહેશે જે રીતે વાત કરીએ વરસાદ ઘટી રહ્યો છે પાણી ઓછું થતું જાય છે આવી સ્થિતિમાં તમે લોકોને શું સંદેશો આપશો પાણી કઈ રીતે બચાવવું આપણે એમ કહી શકીએ કે ખોટી રીતે નળ ચાલુ ન રાખવા જોઈએ તેમજ જેમ બિનજરૂરિયાત રીતે પાણીનો જે વ્યય કરી રહ્યા છે તે ન કરવો જોઈએ અને પૂરતા પ્રમાણમાં જ આપણે પાણીનો ઉપયોગ કરવો જોઈએ જળ બચાવો અભિયાન વર્ષોથી એક માંગ રહી છે જળ એ જીવન હવે જળ બચાવવાનો સમય આવ્યો ત્યારે યુવા પેઢીને શું સંદેશો આપશો નમસ્કાર મારું નામ છે રાધા સોનેરી અત્યારે આપણને બધાને ખબર જ છે કે જળ એ ખૂબ જ ઉપયોગી છે તો યુવા પેઢી છે આજે તો જોઈએ તો સવારે ઉઠતા વે સાથે જ આપણે નાહવા માટે પાણી જોઈએ છે લોકો ઉઠતાની સાથે જો આપણે અત્યારથી જ જોઈએ છે કે પાણી અત્યારથી જ આપણને ઓછું મળે છે તો આપણે લોકો સવારે ઉઠી અને પાણી ભરે એ પછી આંગળા એટલા બધું સાફ કરતા હોય છે તો આપણે એ પાણી બચાવવા માટે એ ન કરતા અને જો યુવા પેઢીને ગંભીર કોઈ સમસ્યા ન સર્જાય એ માટે જો યુવા પેઢી અત્યારથી જ પાણીનો બચાવ કરશે તો એવી રીતે બધી જ સ્કૂલ કોલેજો બધામાં એક મેસેજ આપવો જોઈએ કે લોકો પાણીનો વ્યય ઓછો કરે જેથી આવનારી પેઢીને પાણીનો કોઈ સમસ્યા સર્જાય નહીં સરકારે દરિયાનું પાણી જે છે ખારું અને મીઠી બનાવવાનો પ્લાન બનાવવો પડે એવી હદે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ આ યોજના બનાવવા કરતાં લોકોએ પાણી બચાવવું જોઈએ કે હા જેમ શેરીઓ છે તો શેરીઓમાં જે પાણી આપણે બગાડ કરીએ છીએ આપણે શું કે આંગળાને ધોઈએ છે તો એ બધું ધોવું ના જોઈએ અને સારી રીતે પાણીનો બચાવ કરવો જોઈએ પાણી બને ત્યાં સુધી ઓછું વાપરવાનું છે જેટલું જોઈએ એટલું આપણે મર્યાદિત વાપરીએ તો પાણીનો નો રીતે ના કરવું પડે સિંચાઈ એટલે કે ખેતી માટે પાણીનો ઉપયોગ લોકોને પીવા માટેનો પાણીનો ઉપયોગ થતો હોય છે વરસાદ ઓછો થયો છે સિંચાઈ માટે અને પીવાના પાણી માટે લોકોએ કઈ રીતે ઉપયોગ કરવો

ખેડૂતો માટે આપણે એક જ સંદેશો આપી શકીએ કે એને જ્યારે જેટલી જરૂર હોય ને આપણે એને એટલું જ પાણી એનો ખેતરમાં એનો ઉપયોગ કરે બિનજરૂરી રીતે મોટર કે એટલું બધું ચાલુ ન રાખે અને આમ પણ અત્યારે ગામડામાં છે એ નદીઓના પાણી બહુ ઓછા સમયે પહોંચી રહ્યા છે એ લોકોને મોટાભાગે બે કાં ત્રણ દિવસે માંડ પાણી મળતું હોય છે

તો આપણે જોઈએ તો દરિયા કિનારે આજે ઘણું બધું પ્રદૂષણ થતું જોવા મળે છે જેમ કે પોલિથિનો અને જુદી જુદી કાચની વસ્તુઓ અને કંપનીઓ તેના રસાયણો રંગ રસાયણો એમાં ઠાલવી છે તો એ કંપનીઓએ તેની આ આ વસ્તુ ન કરવી જોઈએ અને લોકોને જાગૃતિ આપવા માટે તેને અનેક કાર્યક્રમો યોજવા જોઈએ તથા તેને યોગ્ય જગ્યાએ નિકાલ કરી અને સદુપયોગ રીતે પાણીનો ઉપયોગ કરવો જોઈએ અને પાણી જડે જ આપણું જીવન છે તે આપણે સમજીએ છીએ માટે જો પાણી ન હોય તો આપણે કશું જ આગળ કરી ન શકે માટે આપણે હંમેશા પાણીનો ઉપયોગ કરતો રહેવો અને સદુપયોગ જેથી આપણે આવતી પેઢીને પણ પાણીનો સારો એવો ઉપયોગ થઈ શકે પોરબંદર પાણીનો ઉપયોગ ઉપયોગ છે સૌથી કરતી છે પાણી બચાવવા માટે તમે શું સંદેશો આપો પાણી બચાવ મારું નામ પરમા રોશની છે પાણી બચાવવા માટે હું મહિલાઓને અને યુવતીઓને એટલો જ સંદેશો આપીશ કે એ પોતાનો જેમ કે પાણીનો વધારે ઉપયોગ કરે એ ઓછો કરે અને જોઈતા પ્રમાણે જ પાણી પોતાનું વાપરે આ તા ગુરુકુળ મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ કે પાણી બચાવવું અત્યારે ખૂબ જ જરૂરી છે દરિયાઈ ખારસ આગળ વધી રહી છે પીવાના જે વરસાદ જે વરસાદ ઓછો થઈ રહ્યો છે પીવાના પાણીની પણ સમસ્યા સામે આવી છે ખેડૂતો જે પા સિંચાઈ માટે પાણી એમાં ઇરીગેશનનો ઉપયોગ કરે તો પણ પાણીને બચાવી શકે આ રીતે પોરબંદરની જે વિદ્યાર્થીનીઓ હોય છે તેઓએ પાણી બચાવવા માટે પણ એક પોતાના વિચારો રજૂ કર્યા છે લોકોને એક સંદેશો આપ્યો છે જો આ જે મંતવ્યો રજૂ કર્યા છે તે મુજબ પાણીનો બચાવ કરવા આવે તો જ આ જળ બચાવો અભિયાન સાર્થક થઈ શકે કેમેરામેન હાર્દિક મેઘનાથી સાથે જીતે સોહાણ ગુજરાત ન્યૂઝ પોરબંદર